नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण चार आसपास में प्रकरण 18 नो अभ्यास करीशू। गाम गामना पाणी तरस केवी रीते शिपावी। क्रीपल पुस्तक वाँचती हती त्यारे तेणी दरवाजे अवाज सांभळ्यो। तेणे जोयू के कोई मेहमान आव्या छे। पप्पाए मेहमान ने आवकार आप्यो। तेमणे रुद्धन ने तेमना माटे ठंडू पाणी लावा कह्यू। मेहमाने कह्यू, हूँ ठंडू पीणू लई शकीश नहीं, मने एक ग्लास पाणी आपो। पप्पाए कह्यू, आजकाल अमने पीवालायक पाणी मळतुं नथी, तेथी चोख्खुं पण देखातुं नथी। सारुं रहेशे जो तमे पाणी न पीवो। अमारी पासे तो छूटको ज नथी, एटले आवुं पाणी पीवुं पड़े। चर्चा करो, गंदु पाणी अपना शरीर ने केवी रीते नुकसान करे छे। गंदु पाणी पीवाथी आपणने पाणीजन्य रोगो थाय छे। आवा पाणी थी कोई बीमार थयुं होय एवा कोईने तमे जाणो छो, तेना विशे वात करो। क्रीपलना घरे ज्यारे मेहमान आव्या, तेमणे मेहमानोने पाणीना बदले ठंडा पीणा माटे पूछ्यु, कारण के तेमणे विचार्यु ते आवुं पाणी ना पी शके। तमारा विचारे क्रीपलना कुटुंबे तेमना पोताना पीवाना पाणी माटे शुं करवुं जोईए? मेहमाने ठंडू पीणुं लेवानी ना पाड़ी तेमणे आवुं केम कह्युं? विचारो। पाणीनी रमतो। ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે। એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા। ત્યાં ઘણા બધા પાણીના ફુવારા હતા। નીરુએ કહ્યું, જો સચિન, પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે, આ બાજુ મોટા તળાવો। સચિને કહ્યું, છપ છપ છપ। બંનેએ પાછળ જોયું, ઝૂમ ઝૂમ ઝૂમ। અવાજ કરતા પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા। સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો। થોડી ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો। નીરુએ આશ્ચર્યથી ચીંસ પાડી। પછી તરત જ તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો। દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા હતા। જુઓ, અહીં લપસણી છે જે પાણીની અંદર છે। ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું। એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું। સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ। શું વાત છે? તેણે પૂછ્યું। મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો, તમે પૂછો છો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી। અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે, ત્યારે જ અમને પાણી મળે છે। આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે, અમે શું કરીએ કહો? એટલે કે અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે, કૂવામાં પાણી નથી ને, એટલે અને અહીં તમારે રમવા માટે, એટલે કે જ્યાં વોટર પાર્ક છે ત્યાં રમવા માટે એટલું બધું પાણી છે, અને પેલા લોકો છે તેમને એક દિવસ અઠવાડિયામાં એક દિવસ પાણીનો ટેન્કર આવે ને, એ ટેન્કર પણ નથી આવ્યો। તમારા ઘરે ક્યારેય પાણીની અછત થઈ છે? ક્યારે? તમારે અહીં જવાબ લખવાનો છે, ત્યારે તમે શું કરો છો? જ્યારે પાણીની અછત થાય ત્યારે તમે શું કરો છો તે અહીં લખવાનું છે। તમે ક્યારે પાણીમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે? અમે તો જ્યારે દરિયે જઈએ ત્યારે પાણીમાં રમીએ છીએ, અથવા કેનાલનું પાણી આવે ત્યારે રમ્યા હોય નાના બાળકો। તમે ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે? કેમ? તમારે જો ક્યાંક તમે પાણીમાં રમવા ગયા હો તો તમને કોઈ મોટા વ્યક્તિ હોય એ પાણીમાં રમવાની ના પાડતા હોય, તો કેમ પાણીમાં રમવાની ના પાડી તે અહીં તમારે તેનો ઉત્તર લખવાનો છે। તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? ચર્ચા કરો। વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી। તેના વિશે વિચારો અને ચર્ચા કરો। જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો। શું આપી શકાય? એલિસ બ્રિજ અમદાવાદ। લિફ્ટ વીજમાં માળે ઊભી રહી,
स्मित ने लिफ्ट में जवू खूब गमे छे। आजे शाला में रजा छे। स्मित तेनी माता साथे अंजु मैडम ने त्यां आव्यो। तेनी माता त्यां काम करती हती। ते घर शांत साफ अने चमकतु हतु। अंजु समाचार पत्र वांचती हती। स्मित ने जोई तेनी हसीने पूछ्यु, शुं आजे रजा छे? मैडम टीवी चालू कर्यु अने थोड़ी वार मां स्मित कार्टून नी दुनिया मां खोवाई गयो, एटले के कार्टून जोवा लाग्यो। एटलामां अंजु मैडम बूम पाड़ी, अरे छाया, आ विस्तारना पीवाना पाणीमां गटरनुं पाणी भळी गयुं छे, एम समाचार पत्रमां छे। आ गंदा पाणीना कारणे घणा लोकोने झाड़ा अने उल्टी थई गया छे। तू कालनुं भरेलुं पाणी खाली करी दे, थोड़ाक तपेला पाणी उकाळी दे अने तारा घर माटे उकाळेलुं पाणी लई जा। स्मित ते सांभळी खुश थई गयो। आजे घरना पाणी माटे लाइन में उभो रहेवामांथी रजा मळी। तमारी नोटबुक में लखो, अंजु समाचार पत्र वांच्या बाद केम चिंतित हती? तो के अंजु समाचार पत्र वांचती हती तो जोयु के गंदु पाणी गटरना एना विस्तार में भळी गयु छे, एटले बधा लोकोने झाड़ा अने उल्टी थवा लाग्या छे। आवु पाणी अंजुना घरे पण हतुं, तेथी ते समाचार पत्र वांच्या बाद चिंतित हती। अंजुए आगला दिवसे भरेलू बधु पाणी ढोळी देवा कह्युं, शुं आप पाणी बीजा कोई काम माटे लई शकाय? क्या काम माटे? तो के आगला दिवसे भरेलू पाणी बीजा काम माटे लई शकाय, कपड़ा धोवा, वाछण धोवा, पोता मारवा, आ घणा बधा काम माटे वृक्षोने पाई शकाय, घणा बधा काम माटे ते पाणी લઈ શકાય। તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી? તેણે પાણી ચોખ્ખું કરવા માટે પાણી ઉકાળવાનું કહ્યું। શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો? તેમનું વર્ણન કરો। તો કે પાણીને ગરમ કરીને ગાળીને પાણીમાં ક્લોરીનની ગોળીઓ ડાલીને અથવા ક્લોરીનનો પાવડર ડાલીને વિવિધ રીતે પાણીને ચોખ્ખું કરી શકાય। કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોય અને દરેક ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત? જો અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો અંજુના ઘરમાં દરેકને ઝાડા અને ઉલટી થઈ જત અને તે લોકો પણ બીમાર થાત। સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઇનમાં ઊભું રહેવું પડે છે। અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે, આવું શા માટે? તો કે સ્મિત જ્યાં રહે છે તે એરિયામાં પાણી ઓછું હશે અને આ લોકોના એરિયામાં પાણી પાઇપલાઇન દ્વારા આખો દિવસ પહોંચાડવામાં આવતું હોય અને સ્મિત જ્યાં રહે છે ત્યાં અમુક સમયે તે અમુક ટાઈમ પૂરતું લિમિટ પાણી આપવામાં આવતું હોય એટલે લાઇનમાં ઊભું રહેવું પડે છે। જ્યારે અંજુના ઘરે જ્યારે નળ શરૂ કરે ત્યારે પાણી આવતું હોય અને પાણીની લાઇન છૂટી રાખવામાં આવતી હોય એટલે ત્યાં પાણી આખો દિવસ આવે છે। અંજુએ સમાચાર પત્રમાં પાણી વિશે વાંચ્યું, શું તમે સમાચાર પત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે? કેવા પ્રકારના સમાચાર? જો તમે સમાચાર પત્રમાં પાણી વિશેના સમાચાર વાંચ્યા હોય તે અહીં કહેવાનું છે। જાતે કરો અને ચર્ચા કરો। છેલ્લા એક મહિનાના સમાચાર પત્રોમાં પાણી સંબંધિત બધા સમાચાર જુઓ અને સાપામાંથી કાપી એકઠા કરો। એક મોટા કાગળ પર બધા કાપેલા ભાગ ચોંટાડો, વર્ગખંડમાં ચર્ચા કરો। જાતે કરો અને ચર્ચા કરો। છેલ્લા એક મહિનાના સમાચાર પત્રોમાં પાણી સંબંધિત તમને ક્યારેય ઝાડા અને ઉલટી થયા છે ત્યારે તમને કેવું લાગ્યું? ત્યારે ઝાડા અને ઉલટી થયા ત્યારે આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે,
જે શરીર માટે નુકસાનકારક છે. આપણા શરીરમાંથી ઓછું થઈ ગયેલું પાણી ફરી પૂરું પાડવું મહત્વનું છે. ઝાડા ઉલટી થાય ત્યારે ખૂબ જ પાણી પીવું જોઈએ. આપણે પાણીમાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવવા જોઈએ. આપણે આવું કરતા આપણા ઘરે ઘણા બધા લોકોને જોયા છે, જ્યારે ઝાડા ઉલટી થઈ જાય ત્યારે તેઓ પાણીમાં ખાંડ ને મીઠું ઓગળીને અથવા ઓઆરએસ પણ હવે તો સરકાર દ્વારા આપવામાં આવે છે તેનો પણ ઉપયોગ કરતા જોયા હશે. મીઠા અને ખાંડનું મિશ્રણ બનાવીએ. એક પ્યાલો ઉકાળેલા પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો અને ઠંડુ થવા દો. આ મિશ્રણને ચાખો. પાણી આપણા આંસુ કરતાં વધારે ખારું થવું જોઈએ નહીં. જ્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટી થાય થયા હોય ત્યારે આ મિશ્રણને પીવડાવવું સાથે હળવો. ખોરાક આપવો. નાના બાળકને માતાનું દૂધ સતત આપવું જરૂરી છે. થોડી દવા લેવી પણ જરૂરી છે. તે ઘરે બનાવેલી પણ હોઈ શકે છે. જો ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ડોક્ટરની સલાહ લેવી મહત્વની છે. શાળામાં પાણીની માહિતી. તમારા વર્ગના વિદ્યાર્થીઓના 3 જૂથ બનાવો. આ પ્રવૃત્તિ આપણે અત્યારે કરી શકાય તેમ નથી, તેથી આપણે અત્યારે લેતા નથી.